નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જીકે સ્ટડીઝ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર આવનારી ટાટની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો ટોપિક એટલે કે શિક્ષણની વિચારધારામાં આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદના ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. મિત્રો, આશા રાખું છું કે જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી બને. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. અને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમે તમારા માટે આવા નવા વિડીયો અપલોડ કરતા રહીશું, જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી બને. તો મિત્રો, હવે આપણે ચર્ચાને આગળ વધારીએ. સૌપ્રથમ આપણે જોઈએ તો આદર્શવાદ એટલે કે આઈડિયાલિઝમ શબ્દની ઉત્પત્તિ કોના વિચારવાદી સિદ્ધાંતથી થઈ હતી? તો આદર્શવાદ શબ્દની ઉત્પત્તિ એ પ્લેટોના વિચારવાદી સિદ્ધાંતથી થઈ હતી. આદર્શવાદમાં વસ્તુ કરતાં કોનું વધુ મહત્વ ગણે છે? તો આદર્શવાદ છે એ વિચાર એટલે કે આદર્શ કે ભાવને વધારે મહત્વ ગણે છે. પેટ્રિકે આદર્શવાદની તુલના કોની સાથે કરી છે? તો પેટ્રિકે આદર્શવાદની તુલના ભૌતિકવાદ સાથે કરેલી છે. આદર્શવાદના વિકાસમાં નીચેનામાંથી કોનો ફાળો નથી? તો આદર્શવાદના વિકાસમાં જ્હોન ડુઈનો ફાળો નથી. આદર્શવાદ નીચેનામાંથી સેના પર વધારે ભાર મૂકે છે? તો આદર્શવાદ છે એ આધ્યાત્મિકતા ઉપર વધારે ભાર મૂકે છે. જગતની ઉત્પત્તિનું કારણ મન અને આત્મા છે, જેનું વાસ્તવિક સ્વરૂપ માનસિક છે. આદર્શવાદની આ વ્યાખ્યા કોની છે? તો આ વ્યાખ્યા આપનાર જે એ સ્રોસ છે. નીચેનામાંથી કયા તત્વ ચિંતકે આદર્શવાદને શિક્ષણમાં લાવનાર નથી? તો એરિસ્ટોટલ એ આદર્શવાદને શિક્ષણમાં લાવનાર નથી. નીચેનામાંથી કોને આદર્શવાદમાં મહત્વ અપાયું નથી? તો પ્રકૃતિને આદર્શવાદમાં મહત્વ અપાયું નથી. જે એ સ્રોસના મત અનુસાર આદર્શવાદનો મુખ્ય હેતુ શું છે? તો જે એ સ્રોસના મત અનુસાર આદર્શવાદનો મુખ્ય હેતુ એ વ્યક્તિનો ઉત્કર્ષ કરવાનો છે. પછી જોઈએ તો આદર્શવાદીઓના મતે ભૌતિક જગત કરતાં ક્યુ જગત વધારે મહત્વનું છે? તો આદર્શવાદીઓના મતે ભૌતિક જગત કરતાં આધ્યાત્મિક જગત વધારે મહત્વનું છે. સત્યમ શિવમ સુંદરમમાં કયા વાદના દર્શન થાય છે? તો સત્યમ શિવમ સુંદરમમાં આદર્શવાદના દર્શન થાય છે. આદર્શવાદ બાળકોને કોના વડે પરિચિત થવાનું કહે છે? તો આદર્શવાદ છે એ સંસ્કૃતિને બાળકોને સંસ્કૃતિ વડે પરિચિત થવાનું કહે છે. શિક્ષણનો હેતુ ભક્તિપૂર્ણ વાતાવરણ, પવિત્ર તથા કલંકરહિત જીવનની પ્રાપ્તિ છે તેવું કોણે કહ્યું છે? તો એવું કહેનાર ગાંધીજી છે. પછી જોઈએ તો આદર્શવાદીઓના મતે પાઠ્યક્રમ કેવો હોવો જોઈએ? તો આદર્શવાદીઓના મતે પાઠ્યક્રમ છે એ ગતિશીલ હોવો જોઈએ. આદર્શવાદ અનુસાર નીચેનામાંથી કયા વિષયને પાઠ્યક્રમમાં સ્થાન ન આપી શકાય? તેમાં ગણિતને સ્થાન ન આપી શકાય. ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ તો શિક્ષણમાં પ્રશ્નોત્તરી પદ્ધતિના જનક કોણ છે? તો શિક્ષણમાં પ્રશ્નોત્તરી પદ્ધતિના જનક સેક્રેટિસ છે. શિક્ષણમાં સંવાદ પદ્ધતિના જનક કોણ છે? તો કે સંવાદ પદ્ધતિ લાવનાર પ્લેટો હતા. પ્રકૃતિવાદની વિચારધારા કોને સમજવાની પ્રમાણભૂત ભૂમિકા પૂરી પાડે છે? તો માનવને, માનવના મનને અને વર્તનને સમજવાની પ્રમાણભૂત ભૂમિકા પૂરી પાડે છે. કેળવણી એ આડંબર વિનાની હોવી જોઈએ, આ સિદ્ધાંત કયા વાદને સમર્થન આપે છે? તો કેળવણી છે એ આડંબર વિનાની હોવી જોઈએ, આ સિદ્ધાંત એ પ્રકૃતિવાદને સમર્થન આપે છે. પછી જોઈએ તો પ્રકૃતિવાદ કયા પ્રકારના શિક્ષણનો વિરોધ કરે છે? તો પ્રકૃતિવાદ છે એ પુસ્તકીય જ્ઞાન શિક્ષણનો વિરોધ કરે છે. પ્રકૃતિવાદની શિક્ષણ જગતને કઈ મોટી ભેદ છે? તો પ્રકૃતિવાદની શિક્ષણ જગતને ક્રિયા દ્વારા શિક્ષણની મોટી ભેટ છે. પ્રકૃતિવાદ નીચેનામાંથી પૈકી કઈ પદ્ધતિનો વિરોધ કરે છે? તો પ્રકૃતિવાદ છે એ કથન પદ્ધતિનો વિરોધ કરે છે. પ્રકૃતિવાદે શિક્ષણ જગતને કયા નવા વિચારની ભેટ આપી છે? તો પ્રકૃતિવાદે બાળ કેન્દ્રિત શિક્ષણને નવા વિચારની ભેટ આપી છે. પ્રકૃતિવાદની મોટી મર્યાદા કઈ છે? તો પ્રકૃતિવાદ છે એ પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે, એ એની મોટી મર્યાદા છે.
વ્યવહારવાદની ઉત્પત્તિ ક્યા ગ્રીક શબ્દ ઉપરથી થઈ છે? તો વ્યવહારવાદની ઉત્પત્તિ એ પ્રેગ્માટિકોસ શબ્દ પરથી થઈ છે. પછી જોઈએ તો વ્યવહારવાદને અન્ય ક્યા નામે ઓળખવામાં આવે છે? તો વ્યવહારવાદને ઉપયોગિતાવાદ તરીકે ઓળખવામાં આવે છે. વ્યવહારવાદ એ મૂળભૂત રીતે શું છે? તો વ્યવહારવાદ એ મૂળભૂત રીતે જ્ઞાનવાદી વિચારધારા છે. પછી જોઈએ તો વેરાયટીઝ ઓફ રિલિજિયસ એક્સપિરિયન્સ પુસ્તકના લેખક કોણ છે? તો આ પુસ્તકના લેખક વિલિયમ જેમ્સ છે. પછી જોઈએ તો શિક્ષણના ધ્યેયો હોતા નથી, ધ્યેયો માત્ર વ્યક્તિના હોય છે. આ વિધાન ક્યા તત્વચિંતકનું છે? તો આ વિધાન એ જ્હોન ડ્યુઈનું છે. વિદ્યાર્થીના ગતિશીલ અને લચીલા મનનો વિકાસ ક્યા વાદમાં સૂચિત છે? તો વિદ્યાર્થીના ગતિશીલ અને લચીલા મનનો વિકાસ એ વ્યવહારવાદમાં સૂચિત છે.